કચ્છ જિલ્લામાં આ વખતે વરસાદ ખેંચાઈ ગયો છે. ચાલુ સિઝનમાં માંડ 30% જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં આ વખતે વરસાદ ખેંચાઈ ગયો છે. ચાલુ સિઝનમાં માંડ 30% જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયોમાં પણ પાણીનું સ્તર ઘટી રહ્યું છે. કચ્છના મધ્યમાં સિંચાઈના કુલ 20 ડેમ આવેલા છે, જેના પર સમગ્ર જિલ્લો મુખ્યત્વે આધાર રાખે છે. પણ આજની સ્થિતિએ તો આ ડેમમાં માત્ર 22% જેટલું જ પાણી બચ્યું છે. જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઘણા ખેડૂતો પાણીના અભાવે ખેતીમાં વાવેલા મૂળને પાણી પણ આપી શકતા નથી. પશુપાલકોએ હિજરત શરૂ કરી દીધી છે. આવા સમયે કચ્છ જિલ્લામાં મોગેરા મેઘરાજ વર્ષે એવું જરૂરી છે. જો વરસાદ નહીં પડે તો આ વખતે પાણીની ગંભીર કટોકટી થશે. કચ્છ સિંચાઈ વર્તુળના અધિકારી દર્શન ઠક્કરે જણાવ્યું કે જૂન મહિનામાં વરસાદનો એક રાઉન્ડ થયો હોવાથી આ પાણીનો સંગ્રહ થયો છે. જિલ્લામાં ડેમ સિવાય પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. અલી મોહમ્મદ, જડેશ ટીવી, કચ્છ. જે મધ્યમ સિંચાઈના જે 20 ડેમો આવેલા છે એમાં હાલ પાણીનું કુલ કેવી પરિસ્થિતિ છે? હાલ આપણે કચ્છ જિલ્લાના મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી ટોટલ આપણે 11,722 એમસીએફટી પાણીનો સંગ્રહ, એની સામે અત્યારે 2532 એમસીએફટી પાણી જેટલું 20 ડેમોમાં છે. એટલે કે જોઈએ તો આપણે 21.60-22% જેટલું પાણી હાલ કચ્છમાં વરસાદ નથી તેમ છતાં પણ ઉપલબ્ધ છે. આમ જોઈએ તો આપણે જૂન મહિનામાં એક રાઉન્ડ વરસાદનો આવ્યો એટલે થોડી પાણીની આવ થયેલ છે, બરાબર. એના હિસાબે થોડી પાણીની આવના હિસાબે સિંચાઈ માટે આપણે પાણી એક પણ આપી શકીએ એવી પરિસ્થિતિ છે. પણ કચ્છ જિલ્લો મુખ્યત્વે અછત ધરાવતો વિસ્તાર છે અને એમાં વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવતી હોય છે. અને આપણે એવી આશા રાખીએ કે આવનાર સમયમાં એમાં સારો વરસાદ થાય અને કચ્છ જિલ્લાના 20-20 મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં સારા પાણીની આવક થાય તો ખેડૂતોમાં ખુશીની લહેર થવાય. ખાસ કરીને વાત કરી કે ઓક્ટોબરમાં રવિ પાક માટે પાણી આપવામાં આવતું હોય તો વરસાદ ખેંચાણું છે, ડેમોની સપાટી ચડી જાતક છે, તો ઓક્ટોબરની સ્થિતિ શું રહેશે? ના, ઓક્ટોબર મહિનામાં આપણે સિંચાઈ માટે એક પાણ બે પાણ બધા જ ડેમોમાં આપી શકીએ એવી પરિસ્થિતિ છે. હાલ 20-22% જેટલો સંગ્રહ છે એટલે આપણે એક બે પાણ આપી શકશું અને આશા છે કે આવનાર સમયમાં સારો વરસાદ થવાથી ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નહીં થાય.